नलिया मरीन कमांडो कैंपस खाते शाळाना विद्यार्थियों माटे शस्त्र प्रदर्शन योजायुं। मरीन टास्क फोर्सना ताबा हेठळनी मरीन सेक्टर लीडर जखौ कच्छ होथीवांड नलिया खाते पोलीस अधीक्षक अने मरीन सेक्टर कमांडर पिनाकिन परमार साहेब द्वारा कचेरीनुं इन्स्पेक्शन आयोजन करवामां आव्युं हतुं, जेमां बीके झाला मरीन सेक्टर लीडर, कोटेश्वर आरएम चौधरी मरीन सेक्टर लीडर, जखौ कच्छ एमएफ वसावा मरीन सेक्टर लीडर मांडवी कच्छ तथा बीएसएफना असिस्टंट कमांड उदयराज होथीवांड कैम्प खाते हाजर रहेल हता। पोलीस अधीक्षक अने मरीन सेक्टर कमांड पिनाकिन परमार साहेबना इन्स्पेक्शननी कामगिरी दरम्यान हथियार तेमज मरीन इक्विपमेंटना प्रदर्शननुं आयोजन करवामां आव्युं हतुं। हथियार तेमज मरीन इक्विपमेंटना प्रदर्शनमां नलियानी वीआरटीआई शाळा कुमार शाळा तालुका शाळा मॉडर्न स्कूलना विद्यार्थी विद्यार्थिनीओ तेमज शिक्षकों उपस्थित रह्या हता अने हथियारों तेमज मरीन इक्विपमेंटथी माहितगार कर्या हता। दरम्यान पोलीस अधीक्षक अने मरीन सेक्टर कमांडर पिनाकिन परमार साहेबे उपस्थित रहेल विद्यार्थी विद्यार्थिनीओने मरीन टास्क फोर्सनी फरज अंगे माहितगार कर्या हता अने साथे साथे नवजवानोने पोलीस दळमां फरज बजावा अंगे प्रेरित कर्या हता। आ विद्यार्थी तेमज विद्यार्थिनीओ माटे चा नास्तानुं आयोजन करवामां आव्युं हतुं। स्टोरी बाय रमेश भानुशाली, मासापुरा न्यूज चैनल, अबड़ासा, कच्छ। आज रोज मरीन सेक्टर लीडर जखौनी कचेरीनू इंस्पेक्शन से हूँ आवेलो छु। ये प्रसंग अनुसंधाने अमारा जितला भी इक्विपमेंट्स अने जे साधनों छे एनू इंस्पेक्शन मारे करवानो होय छे, एना माटे डिस्प्ले करेलो हतो। तो एक विचार अमारा ऑफिसर्स तरफथी आवेलो हतो कि आ इक्विपमेंट्स छे जो आपणे स्कूलना बाळकोने बताविए तो स्कूलना बाळको पण એનાથી માહિતગાર થાય અને એક એ લોકોને એ લોકો ઇન્સ્પાયર થાય અને ભવિષ્યની અંદર સિક્યુરિટી એજન્સીસ કે પોલીસ ફોર્સમાં જોડાઈ શકે, કારણ કે બાળકો જે ભારતનું ભવિષ્ય છે, કાલ ઉઠીને બાળકો જો સિક્યુરિટી એજન્સીમાં આવે તો દેશનું નામ રોશન કરી શકે। તો આજરોજ નલિયા ખાતે નલિયાની 5-1 સ્કૂલના બાળકો તેમના ટીચર્સ સાથે અત્રેની કચેરીએ વિઝિટ પર આવેલા છે અને અમારા તમામ જવાનો અને અમારા ઓફિસર્સ બધા જ ઇક્વિપમેન્ટને ડિસ્પ્લે કરેલા છે અને બાળકોના મનમાં જે પણ પ્રશ્નો અથવા એ લોકોની જે ઉત્સુકતા હોય એ લોકો નિશ્ચિંત રીતે પૂછી શકે છે અને માહિતગાર થઈ શકે છે। આ એક પ્રયોગ અમે એ રીતે કરેલો છે કે જેથી પોલીસ અને પબ્લિક વચ્ચે એક સેતુ બંધાય અને આ નલિયા છે એ દરિયાએ તટે આવેલો એક નાનો પ્લેસ છે અને અહીંયા ઇન્ટેલિજન્સની ગેધરિંગ માટે પબ્લિકની પણ પોલીસને અને અન્ય સિક્યુરિટી એજન્સીસને ખૂબ જ જરૂરિયાત હોય છે। તો પોલીસ અને પબ્લિક વચ્ચે એક સેતુ બંધાય અને સંવાદ થાય એના આશ્રય રૂપે આ એક નાનો પ્રયોગ અમે આજે કરેલો છે। આમ તો સરકારશ્રી તરફથી ફિશરમેન વોચ ગ્રુપની રચના થયેલી છે જેની મિટિંગ્સ થતી હોય છે સમયાંતરે, પરંતુ બાળકોને લોકોને જે અમે ઉત્સાહ જોયો એ પરથી અમને આનંદ થાય છે કે એક આ પ્રયોગ અમે કરેલો છે। ભવિષ્યમાં પણ અમે આવા અન્ય પ્રોગ્રામ કરશું જેમાં જે તટીય મતલબ કોસ્ટલના જેટલા ગામ છે તેમના સરપંચશ્રીઓને એક ગેટ ટુગેધર રાખીને એ લોકો સાથે અમે સંવાદનો પ્રયત્ન કરીશું જેથી દરિયાકાંઠે નાનામાં નાની કોઈપણ જાતની માહિતી હોય તો એક સિક્યુરિટી એજન્સી, જેમ કે આ તટ પર ઘણી બધી સિક્યુરિટી એજન્સી છે, આજના પ્રોગ્રામમાં બીએસએફના આસિસ્ટન્ટ કમાન્ડર પણ પોતે હાજર રહેલા છે, તો પબ્લિક અને સિક્યુરિટી એજન્સી વચ્ચે એક તાલમેલ અને એક સંવાદ થાય એના ભાગરૂપે આજે મેં એક નાનો પ્રયોગ કરેલો છે। મારું નામ જાડેજા રાજેશ્વરીબા માધુબા છે, હું મોડલ સ્કૂલ નલિયા ખાતે અભ્યાસ કરું છું। આજે અમને મરીન કમાન્ડો નલિયા ખાતે બોલાવવામાં આવ્યા, ત્યાં અમને ઘણી બધી માહિતી આપવામાં આવી, ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશેની પણ માહિતી આપવામાં આવી, તે લોકો કયા સાધનોનો ઉપયોગ સુરક્ષા માટે કરતા હોય છે એ વિશેની કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ બધી માહિતી અમને આપવામાં આવી, અમને ત્યાં ખૂબ જ આનંદ થયો। આ માહિતી પ્રાપ્ત કરવા બદલ અમે એમના કર્મચારીઓને અને અધિકારીઓને આભાર પાઠવીએ છીએ। ત્યાં ઘણા બધા સાધનો હતા, હથિયારો હતા, તે ઇતિહાસમાં જે ઇતિહાસમાં તેમનો ફાળો પણ અમને શીખવવામાં આવ્યો, ઇતિહાસમાં તેમને કેવી રીતે ઉપયોગમાં લેવાતા, કેવી રીતે ઉપયોગમાં લેવાયા હતા અને કેવી રીતે ઉપયોગમાં હમણાં લેવાય છે એ વિશેની માહિતી આપવામાં આવી।